जूनागढ़ बार एसोसिएशन द्वारा लोक अदालत नो कर्यो बहिष्कार। जूनागढ़ न्यायालय स्थित बे एडिशनल डिस्ट्रिक्ट कोर्ट और बे सीनियर सिविल कोर्ट की घट बाबते वारंवार रजूआत करवा छता पण कोई निर्णय न आवता जूनागढ़ जिला 1200 थी वधु वकीलोए लोक अदालत नो बहिष्कार कर्यो होवानी विगत मळी हती। बार एसोसिएशन प्रमुख परेश जिंजुवाड़िया जणाव्युं हतुं के हाईकोर्ट ने वारंवार रजूआत करवा छता पण उकेल न आवता लोक अदालत नो विरोध करवामां आवी रह्यो छे। लोक अदालत में न तो वकील के न तो अरजदार के कोईए पण आ लोक अदालत में भाग न लेवो तेवो निर्णय करवामां आव्यो हतो। जे बार एसोसिएशन 1200 सभ्यों की मांगणी छे तेने त्वरित न्याय मळे ते माटे लोक अदालत बहिष्कार करवामां आव्यो छे। कारण के कोर्टनी गट होवाथी लोकोना प्रश्नोनो पण वहेलो निकाल नथी थतो अने केसो छे ते लांबा समय सुधी भારણરૂપ બન્યા છે અને ઘુરંભે પડ્યા રહે છે। જે બાબતે હાઈકોર્ટે વહેલી તકે આ પ્રશ્નોનું નિવારણ લાવે તે માટે આજના દિવસે જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા લોક અદાલતનો બહિષ્કાર કરી કોર્ટનું કામ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ સાગર નિર્મળ જૂનાગઢ ખાતે બે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને બે સિનિયર સિવિલ કોર્ટની માંગણી માટે અમે આ જે બે એડિશનલ અને બે સિનિયર કોર્ટ અમારે અહીંયા ઘટ છે અને એક સિનિયર સિવિલ કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટની માંગણી માટે અમે અવારનવાર હાઈકોર્ટમાં રજૂઆત કરેલ છે, પણ જૂનાગઢ બાર એસોસિએશનની આ માંગણી ન સ્વીકારતા હું જયદેવ જોશી આજે બાર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે જૂનાગઢના તમામ વકીલ સાહેબો અને સમગ્ર બાર એસોસિએશન અમારા પ્રમુખ શ્રી ભાવેશભાઈ ઝીંઝવાડિયાના નેતૃત્વ હેઠળ આજે આ રાષ્ટ્રીય લોક અદાલતનો બહિષ્કાર કર્યો છે। લોક અદાલતનો બહિષ્કાર એ માત્ર ને માત્ર લોકોના હિત માટે છે, સમાજના હિત માટે છે અને વકીલોના હિત માટે છે। છેલ્લા ચારેક વર્ષથી આપણે જોઈએ છીએ કે ચાર વર્ષથી આજ આ બાર એસોસિએશનની હડતાલના હિસાબે અમારે બે લોકો દિલ્હી અને યુપીથી ફ્લાઇટની ટિકિટો મોંઘી મોંઘી કરાવીને આવ્યા છે અને આ જૂનાગઢની સમસ્યાને હિસાબે અમે લોકો પણ અત્યારે ખૂબ હેરાન થઈ રહ્યા છીએ, તો આમનું જલ્દીથી નિવારણ આવે એવી અમારા પ્રજાલક્ષી અમે અપીલ કરીએ છીએ। મેં ગુપ્તા એન્ડ કંપની દિલ્હી સે આયા, આજ હમારા એક સેમ્પલ ફેલ કા લોક અદાલત મેં માન્ય લોક અદાલત મેં કેસ લગા થા, જિસકે સિલસિલે મેં હમારી જો ચેન મેં જીતને ભી આદમી થે વો સભી લોગ આયે હૈ दिल्ली से स्पेशल इस काम के लिए बायर राजकोट आए, राजकोट से टैक्सी करके यहाँ आए और आज यहाँ स्ट्राइक के कारण हमें इतना परेशान होना पड़ रहा है जिसकी कोई सीमा नहीं है। ये ऐसा होना नहीं चाहिए जिससे आम पब्लिक परेशान